વાત કરીશું બનાસકાંઠાની. ભાવનગરના અનેક ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદથી બાજરીના જે પાક છે તેને મોટું નુકસાન થયું છે. અબાસના ગામે ખેડૂતને બાજરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોને 2 વીઘા બાજરીના પાકને નુકસાન થયું છે. પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ છે. જે પ્રકારે સર્વે કરવામાં આવ્યો છે તો સર્વેની જે સહાય છે તે વહેલી તકે ચૂકવાય તેની ખેડૂતો માંગ કરી રહ્યા છે. બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે. ખેડૂત અત્યારે હાલ સહાય તરફ મીટ માંડીને બેઠો છે. બનાસકાંઠાના ભાપરના અનેક ગામો એવા છે કે જ્યાં માવઠાનો માર ખેડૂતોને થયો છે. કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી બાજરીનો જે પાક છે, બાજરીનો જે ઊભો પાક છે તેને મોટું નુકસાન થયું છે. અબાસના ગામે ખેડૂતને બાજરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતને 2 વીઘા બાજરીના પાકને નુકસાન થયું છે. પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. વહેલી તકે વળતર ચૂકવાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરમાં બાજરીના પાકને મોટું નુકસાન થયું છે. સહાય માટે સરકાર તરફ મીટ માંડીને ખેડૂતો બેઠા છે. જાણે કે કહી રહ્યા હોય કંઈક તો કરો સરકાર. ખેડૂતને 2 વીઘા બાજરીના પાકને નુકસાન થયું છે અને આ જે નુકસાન છે તે પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતો અત્યારે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બેક ટુ બેક 2 પાક એવા છે કે જે ખેડૂતને નિષ્ફળ ગયા છે. ખેડૂતને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર તરફ મીટ માંડીને ખેડૂતો બેઠા છે. ગઈકાલે વરસાદને લીધે અમારે આ નુકસાન 3-4 વીઘા બાજરી, ગવાર અને કોઈ પછી એરંડા, આવું બધું નુકસાન ઘણું બધું છે. અત્યારે એ કાંઈ હાથમાં જ આવે એમ નથી. કોણ અત્યારે બાજરી ઊભી કરવી હોય, વાઢવી હોય તો વઢાય એવું નથી. અત્યારે બાજરીમાં પાણી પડ્યું છે, પગદ માય રહે એમ નથી. જયરામ ભાઈ સગન ભાઈ અબાસણા. વાલાજી મસાજી અબાસણા ઠાકોર. 2 થેલી બાજરીનું વાવેતર હતું તે બધું નાશ પામ્યું છે. ગઈકાલે વરસાદના કારણે, ગઈકાલે વરસાદને વાવાઝોડા સાથે ઘણું નુકસાન છે.